નાગાલેન્ડમાં 60 સભ્યોની વિધાનસભાની 59 સીટો માટે ગત 27મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ. એનડીપીપીના પ્રમુખ નેફ્યુ રિયો ઉત્રીઅંગામી 2 સીટથી સર્વસંમતિથી ચૂંટાતા આ સીટો માટે મતદાન યોજાયું. નાગાલેન્ડમાં ભાજપ એનડીપીપી ગઠબંધનની સરકાર રચવાનો દાવો રજૂ કર્યો. તો કેવી રહી ભાજપની રણનીતિ, આવો જોઈએ વિશેષ અહેવાલ. આદરણીય નરેન્દ્ર મોદીજી, મારી તરફથી આપ દ્વારા અભિનંદન કરીએ. મિત્રો, નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા, જેને લઈને ભાજપ અને એનડીપીપી ગઠબંધન બંનેને કુલ 29 સીટ પર જીત મેળવી 60 સીટોની વિધાનસભામાં સરકાર બનાવવા માટે 31 સીટોની બહુમતી હોવી જરૂરી છે. અહીં અન્ય 2 સીટોમાંથી એક પર જેડીયુ અને બીજા પર નિર્દલીય ઉમેદવારી જીત મેળવી છે. બંને સરકાર બનાવવા ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી. જેડીયુ તરફથી સત્તાવાર નિવેદન જાહેર કરાયું, જેમાં ભાજપને સમર્થનની જાહેરાત કરવામાં આવી. નિર્દલીય ઉમેદવાર કોંગપાંગ ઓચુકુમે કોહિમાએ ભાજપ માટે સમર્થન પત્ર દાખલ કર્યું. નાગાલેન્ડમાં ભાજપે એનડીપીપી સાથે મળીને ચૂંટણી લડી. એનડીપીપીએ 70 સીટો પર, ભાજપે 12 સીટો પર જીત મેળવી. આમ ભાજપ ગઠબંધને 29 સીટો પોતાના નામે કરી છે. પ્રદેશમાં સત્તારૂઢ નાગા પીપલ્સ ફ્રન્ટે 29 સીટો પર જીત મેળવી છે. મહત્વની છે કે વિધાનસભાની 59 સીટો માટે ગત 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.